ગુડ મોર્નિંગ મિત્રો લિબર્ટી કેરિયર એકેડેમીની લાઈવ કોચિંગ એપ્લિકેશનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ગુપ્ત સામ્રાજ્યમાં ફરી પાછા આગળ વધશું પાછલા લેક્ચરમાં આપણે એવું જોયું હતું કે ગુપ્ત સામ્રાજ્ય કઈ રીતે આવ્યો તે કુષાણોના સામંત હતા પછી તેમણે પોતાનું સ્વતંત્ર રાજ્ય કર્યું પ્રયાગ રાજધાની બનાવી સોનાના સિક્કા પણ બહાર પાડ્યા બરાબર ચંદ્રગુપ્ત પ્રથમ આવ્યો રાજસૂય યજ્ઞ કર્યો અને ત્યારબાદ

સમુદ્રગુપ્ત ભારતના સુવર્ણ યુગની જે પ્રારંભિક અવસ્થા હતી એ ચંદ્રગુપ્તના સમયમાં શરૂ થઈ ગઈ પણ ભારતને ફરી પાછું એક કરનાર રાજા સમુદ્રગુપ્ત નામ જ સમુદ્ર છે આનો મતલબ શક્તિશાળી તો હોવાનો જ છે બરાબર ચલો તો આપણે સમુદ્રગુપ્ત વિશેની માહિતી પેલા પ્રાપ્ત કરીએ તો પેલો ક્વેશ્ચન સમુદ્રગુપ્તનો સમય કેટલો છે તો ઈસવીસન ત્રણસો પાંત્રીસ થી ઈસવીસન ત્રણસો પંચોતેર આ સમુદ્રગુપ્ત ભાઈ કોના દીકરા હતા તો કે ચંદ્રગુપ્ત સમુદ્રગુપ્તનું બીજું નામ હતું કચ્છ સમુદ્રગુપ્તનું બીજું નામ હતું કચ્છ પણ અમુક ઇતિહાસકારોના મત પ્રમાણે કચ્છ અને સમુદ્રગુપ્ત બંને ભાઈઓ હતા અને જે બંને એકબીજાના વિરોધી હતા કારણ કે ચંદ્રગુપ્ત પ્રથમ પછી બંનેને રાજા બનવું હતું બંને વચ્ચે થોડી લડાઈ થાય છે અને આ લડાઈના અંતે સમુદ્રગુપ્ત જીતી જાય છે અને રાજા બની જાય છે તો હવે આપણને પ્રશ્ન એ થાય કે આપણે ક્યુ સાચું માનવું તો આપણે ક્વેશ્ચન મુજબ જોશું જો ક્વેશ્ચન એવો પૂછાય કે કચ્છ અને સમુદ્રગુપ્ત બંને અલગ હતા તો આપણે આન્સર આપશું યસ પણ એવો ક્વેશ્ચન પૂછાઈ જાય કે સમુદ્રગુપ્તનું બીજું નામ શું હતું તો આન્સર આવશે કચ્છ ઇતિહાસકારોમાં આવો ડિફરન્સ છે એટલે આપણે અમુક ક્વેશ્ચન એવા હશે જ હિસ્ટ્રીના કે જેને આવી રીતે સંભાળી સંભાળી અને આન્સર દેવા પડશે બરાબર તો આ એક પ્રશ્નની જે મેં ચર્ચા કરીએ બીજું આ સમુદ્રગુપ્ત ભારતનો એકમાત્ર સમ્રાટ છે કે જે ક્યારેય પોતે યુદ્ધ હારેલો નથી એણે પોતાના જીવનમાં કુલ બાવીસ જેટલા યુદ્ધ કરેલા હતા અને બધામાં તે વિજય જ પ્રાપ્ત કરે છે એક પણ તે હારતો નથી તો આનો આનો મતલબ એ થાય કે આખા ભારતને ફરી પાછું જોઈન્ટ કરવામાં આમને બહુ વધારે મુશ્કેલી નથી નડી બીજું ભવિષ્યમાં એક અન્ય વ્યક્તિ પણ આવવાનો છે કે જે બાવીસ નહીં ટોટલ ચાલીસ જેટલા યુદ્ધો કરશે અને બધામાં વિજય પ્રાપ્ત કરે છે એ વ્યક્તિ કોણ તો કે પેશવા બાજી તો એમને એટલા માટે ભારતનો નેપોલિયન નથી કહેવાતો કારણ કે એમણે જીતેલો રાજ્ય વિસ્તાર બહુ નાનો હતો સમુદ્રગુપ્ત જેટલો મોટો નહોતો બીજું એ પોતે પેશવા છે અને પેશવા ઉપર છત્રપતિનું પદ હોય એટલા માટે એ સ્વતંત્ર વ્યક્તિ નહોતો એટલે ભલે ચાલીસ જેટલા યુદ્ધો જીત્યા હોવા છતાં એ ભારતનો નેપોલિયન નથી કહેવાતો સમુદ્રગુપ્તનું અન્ય એક નામ શું હતું તો કે લીચવી દ્ર બરાબર હવે સમુદ્રગુપ્ત પોતાના ટેક્સ વસૂલ કરતા હોય છે ત્યારબાદ મેઘવર્ણન પોતે બૌદ્ધ ધર્મ અપનાવતો હોય છે તો એને બૌદ્ધિ બનાવવામાં પણ સમુદ્રગુપ્ત હેલ્પ કરે છે બૌદ્ધિ બનાવવું મતલબ કે બૌદ્ધ સ્તૂપની રચના કરાવી મેઘવર્ણન દ્વારા બૌદ્ધ સ્તૂપની પણ રચના કરવામાં આવી હતી અને એમાં હેલ્પ કોણે કરી તો કે સમુદ્રગુપ્તએ કરી સમુદ્રગુપ્તના રાજકવિ કોણ હતા તો કે હરીશેણ આ હરિસેણ એ વ્યક્તિ છે કે જેમણે પ્રયાગ પ્રશસ્તિની રચના કરાવી પ્રયાગ પ્રશસ્તિમાં શું છે તો કે સમુદ્રગુપ્તનું આખું જીવન તેના યુદ્ધો તેના વિજયો તેની સામેના રાજાઓના નામ આ બધી ડિટેલ પ્રયાગ પ્રશસ્તિમાં છે કોણે બનાવી હરિશેણ કોણ હતો સમુદ્રગુપ્તનો રાજકવિ જ્યારે રાજ્ય વિસ્તાર થઈ જશે તેના પછી સમુદ્રગુપ્ત એક યજ્ઞ પણ કરશે કયો યજ્ઞ તો કે અશ્વમેઘ યજ્ઞ એટલે અશ્વમેઘ કરતાની પણ ઉપાધિ એટલે કે ટાઇટલ ધારણ કરે છે શ્રીલંકાની અંદર જે સાહિત્યની રચના થઈ એ સાહિત્યમાં સમુદ્રગુપ્તને અનુકંપાવન તરીકે ઓળખવામાં આવે છે અનુકંપાવનનો મતલબ એ થાય કે જેણે દયા રાખી મેઘવર્ણન શ્રીલંકાના રાજાને જીવતો રહેવા દીધો અને રાજ્ય એને પાછું ચલાવવા સોંપી દીધું ફક્ત ટેક્સ લીધો બરાબર એક ખાસ વાત યાદ રાખજો મિત્રો કે ગુપ્ત સામ્રાજ્યના સમયમાં શ્રીલંકાથી શરૂ કરી છે એક અફઘાનિસ્તાન ઈરાન સુધીનો થોડો થોડો વિસ્તાર એ ફરી પાછો એક થઈ ચૂકેલો હતો પણ એ જે વિસ્તાર છે એમાં બે ભાગ પડ્યા દક્ષિણ ભારતના જે રાજ્યો હતા એ સામંતી રાજ્યો બની ગયા ત્યાં ગુપ્તનું પ્રત્યક્ષ શાસન નહોતું ચાલતું એટલા માટે જ્યારે તમે ગૂગલ ઇમેજમાં સર્ચ કરો ગુપ્ત એમ્પાયર તો તમને ઉત્તર પૂર્વ ભારત જ બતાવશે મેક્સ ટુ મેક્સ અફઘાનિસ્તાન સુધી એનાથી વધારે નહીં બતાવે કારણ કે લિમિટ ત્યાં સુધીની જ હતી ગુપ્તોની બરાબર અને ત્યાં જ ગુપ્તોનું પ્રત્યક્ષ શાસન હતું ત્યારે સાઉથમાં એ લોકો ફક્ત ટેક્સ લેતા હતા આ રીતે છે ઓકે પછી તો કે વી એ સ્મિથ એક ઇતિહાસકાર હતા એમણે જ્યારે ભારતનો ઇતિહાસ જોયો ત્યારે સમુદ્રગુપ્તના યુદ્ધો જોયા અને આ યુદ્ધો દ્વારા એ ખૂબ પ્રભાવિત થયા એટલા માટે એમણે સમુદ્રગુપ્તને નામ આપી દીધું ભારતનું નેપોલિયન એ સમુદ્રગુપ્તનું બીજું નામ છે નેક્સ્ટ તેના દરબારમાં રાજકવિ હરિશણ હતા બૌદ્ધ સાધુ ઘણા બધા રહેતા હતા વસુમિત્ર પણ હતા એમાં બૌદ્ધ સાધુ તરીકે પછી એમના મહાદંડ નાયક એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ગુપ્ત એમ્પાયર કોણ હતું તો કે તિલભટ્ટ એમના મુખ્ય જજ હતા ન્યાયાધીશ હતા પછી તો કે સમુદ્રગુપ્તએ જેટલા વિસ્તારો જીત્યા ને એને કુલ પાંચ વિભાગમાં વિભાજિત કરેલા હતા પહેલો વિભાગ કયો હતો કે ગંગા એમના દોઆબનો વિસ્તાર જે ઉત્તર દિશામાં હિમાલય સુધી વિસ્તરિત થયેલો હતો બીજો વિભાગ તો કે તિબેટ નેપાળ સેવન સિસ્ટર્સના રાજ્ય જે ઉત્તર પૂર્વ વિભાગ કહેવાય છે લિચ્છવી દહિત્ર છે એટલે પોતાના મામાને પણ પોતાના ખંડિયા રાજા બનાવી દીધા હતા પછી આટવિક અને વિંધ્ય પ્રદેશ જે મધ્ય ભારતનો વિસ્તાર હતો દખણ અને દક્ષિણ ભારતના બાર રાજ્યો દક્ષિણ ભારત દખણનો મતલબ મહારાષ્ટ્રનો એરિયા અને થોડો થોડો કર્ણાટકવાળો વિસ્તાર અને પછી દક્ષિણ ભારતના અન્ય નાના મોટા બાર જેટલા અલગ અલગ રાજ્યો હતા એ સમયે એમને પણ જીતી લે છે સમુદ્રગુપ્ત પછી તો કે સિંધ અને કાબુલનો પ્રદેશ પણ એણે જીત્યો એટલે કે ઉત્તર પશ્ચિમ ભારત સુધીનો વિસ્તાર એણે પોતાના કબજામાં લઈ લીધો હતો તેણે આર્યાવર્તના નવ અને દક્ષિણાવર્તના બાર આર્યાવર્તનો મતલબ ઉત્તર ભારત અને દક્ષિણાવર્તનો મતલબ દક્ષિણ ભારત આવા ટોટલ એકવીસ રાજ્યોને જીતી લીધેલા હતા આવડું મોટું સામ્રાજ્ય એણે પોતે જીત્યું પોતાના સમર્થ અને શક્તિ દ્વારા હવે સીધી વસ્તુ છે કે જ્યારે આવડું મોટું રાજ્ય બની જાય તો આ રાજ્યમાં એક કરન્સી ચાલવી જોઈએ એવું તો ના ચાલે કે યુપીની અંદર કોઈ અલગ કરન્સી ને તમિલનાડુમાં કોઈ અલગ કરન્સી આવું તો ના ચાલે એટલા માટે તેણે ઘણા બધા સોનાના સિક્કા પણ બહાર પાડ્યા કેવા કેવા તો કે ગરુડના સિક્કા વાઘના સિક્કા પછી પોતાના માતા પિતાના નામના સિક્કા બહાર પાડવા વાળો એકમાત્ર રાજા સમુદ્રગુપ્ત પોતાના માતા પિતાના નામના સિક્કા બહાર પાડનારો રાજા સમુદ્રગુપ્ત પછી પોતે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો તો એના સિક્કા બહાર પાડ્યા પોતે થોડો મ્યુઝિકમાં પણ ઇન્ટરેસ્ટ ધરાવતો હતો મ્યુઝિશિયન હતો એ તો એટલે એણે પોતે વીણા વગાડતો હોય પલંગ ઉપર બેસી અને વીણા વગાડતો હોય એવા પણ સિક્કા બહાર પાડાવ્યા બરાબર સાથે સાથે શક્તિશાળી તો હતો તો ધનુષ બાણ ચલાવતો હોય તીર કામઠા ચલાવતો હોય એવા પણ એણે સિક્કા પોતે બહાર પાડેલા હતા તેમની વાઈફનું નામ હતું દત્ત દેવી અને તેમને ટોટલ બે પુત્ર હતા રામગુપ્ત અને ચંદ્રગુપ્ત દ્વિતીય પણ ચંદ્રગુપ્ત દ્વિતીયનું ઓરિજિનલ નામ છે દેવગુપ્ત બરાબર આગળ સમુદ્રગુપ્તનું એક અન્ય પણ નામ છે એ નામ એટલે કવિરાજગુપ્ત કારણ કે થોડા સંગીત અને કાવ્યોની રચનામાં પણ થોડા ઇન્ટરેસ્ટેડ હતા સૌથી વધુ સોનાના સિક્કા પાડના રાજા છે અને અમુક સિક્કામાં એવું પણ લખવામાં આવ્યું છે કે પૃથ્વીને જીત્યા પછી એ સ્વર્ગને પણ જીતવા નીકળેલો હતો આનો મતલબ એ થાય કે એણે ના ફક્ત ભારત પણ ભારતની બહાર પણ રાજ્ય વિસ્તાર કરેલો હતો